અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં 65 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમાંથી મોટાભાગના કેસો આવ્યા છે બહારથી આવેલા, એટલે કે રેડ ઝોન, હોટસ્પોટ અને અર્બન વિસ્તારમાંથી આવેલા લોકોના કારણે ઉભરી આવ્યા છે. ત્યારે કોરોના હોટસ્પોટ અને બહારના જિલ્લામાંથી આવતા લોકોની જાણ વહીવટીતંત્રને કરવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. કલેક્ટરે જણાવ્યું હતું કે છેલ્લા 1.5 મહિનાથી બહારથી આવતા લોકો ઉપર તંત્રની ચાંપતી નજર હતી અને બહારથી આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરી રાખવામાં આવ્યા હતા. તે લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રની સતર્કતાને કારણે બહારથી આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરાયા હતા, એટલે હજારો લોકોને કોરોના સંક્રમણથી બચાવી શકાયા છે. પરંતુ રેડ ઝોન અને મોટા શહેરોમાંથી પરવાનગી વિના બનાસકાંઠા જિલ્લામાં આવતા લોકોની જાણ વિલેજ કન્ટેનમેન્ટ કમિટી, તાલુકા વહીવટીતંત્ર અને જિલ્લા કંટ્રોલ રૂમને કરવામાં આવે તો બહારથી આવનાર લોકોને સમયસર સારવાર આપી શકીએ અને તેમનાથી બીજા લોકો સંક્રમિત ન થાય તેની તકેદારી રાખી શકીએ. બહારથી આવેલા લોકો જાણકારી છુપાવતા હોય તો તે લોકોની માહિતી તંત્રને આપી કોરોના સંક્રમણને અટકાવવામાં લોકો મદદરૂપ બને તેવી કલેક્ટરે બનાસવાસીઓને અપીલ કરી છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં 65 જેટલા કોરોનાના પોઝિટિવ કેસીસ આવી ચૂક્યા છે. આ 65માંથી મહદઅંશે જો કેસીસ આવ્યા છે એ બહારથી આવેલા નાગરિકો, ખાસ કરીને રેડ ઝોન, હોટસ્પોટ વિસ્તાર અને અર્બન વિસ્તારમાંથી આવેલા લોકોના કારણે આ કેસીસ ઉભરી આવ્યા છે. છેલ્લા 1-1.5 મહિનાથી જિલ્લા વહીવટીતંત્ર સતર્ક રીતે વિલેજ કન્ટેનમેન્ટ કમિટી અને વોર્ડ કન્ટેનમેન્ટ કમિટી દ્વારા રોજે રોજ અમે રિપોર્ટ લઈ રહ્યા છીએ કે કેટલા લોકો બહારથી ગામડામાં અથવા શહેરમાં આવી રહ્યા છે. આ તમામ લોકો ઉપર અમારી ચાંપતી નજર હતી અને એમને ક્વોરન્ટાઇન કરી રાખ્યું હતું. આજે આપણે એમની ટેસ્ટ કરી તો એ પોઝિટિવ આવ્યા છે. હવે જિલ્લા વહીવટીતંત્રની સતર્કતાની કારણે આપણે એમને ક્વોરન્ટાઇન કરી રાખ્યું હતું અને બહારથી આવ્યા હતા એટલે એમના ઉપર સતત નજર રાખી હતી. એના કારણે આ લોકોના કારણે જે હજારો લોકો સંક્રમિત થવાના હતા એમાંથી આપણે બચી ગયા છે. પરંતુ એ ધ્યાને રાખીને જ મારી આ બનાસકાંઠાવાસીઓને નમ્ર અપીલ છે કે બહારથી આવતા, ખાસ કરીને રેડ ઝોન વિસ્તારમાંથી, મોટા શહેરોમાંથી જે લોકો વિના પરવાનગી અહીંયા આવી રહ્યા છે, એમની જાન તાત્કાલિક વિલેજ કન્ટેનમેન્ટ કમિટી, વોર્ડ કન્ટેનમેન્ટ કમિટી અથવા તાલુકાના કંટ્રોલ રૂમ ઉપર તાત્કાલિક આપે. વહીવટીતંત્રને જાણ થશે એટલે એમને આપણે ક્વોરન્ટાઇન કરવાની તકેદારી રાખશું. એ ક્વોરન્ટાઇનનો ભંગ ન કરે એના માટે પણ આપણે સજાગ રહેવું પડશે અને ક્વોરન્ટાઇન જે કોઈ ભંગ કરતા હશે એમના અગેન્સ્ટ સખતમાં સખત કાયદાકીય પગલાં લેવામાં આવશે. પણ મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આપ બહારથી આવનાર, ખાસ કરીને હોટસ્પોટ વિસ્તારમાંથી આવનાર લોકો ઉપર આપની સતત નજર રહે અને કોઈ જાણકારી છુપાવતા હોય તો એ જાણકારી આપના સહયોગથી વહીવટીતંત્ર સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી કરીને આપણે એ બહારથી આવનાર વ્યક્તિઓના મેડિકલ લક્ષણો જોઈને એમને સમયસર સારવાર પણ આપી શકીએ અને સાથે સાથે એમનાથી સંક્રમિત થવાનો જે ભય છે એ ઓછું કરી શકીએ, સંક્રમિત એમનાથી કોઈ બીજા ન થાય એ આપણે સુનિશ્ચિત કરીએ. થેન્ક યુ.